હવે તમારે ખબર જ છે તારીખ 12 વિષય સૂચના નોટમાં લખવાનું હોય છે અત્યારે આપણે સેમાં મૂકીએ છીએ ચોપડીમાં મૂકીએ છીએ અને અત્યારે આપણે પુસ્તકમાં મૂકીએ છીએ તો પુસ્તકમાં આપણે કેટલા પાના નંબર પડ્યા તો કે 5 અને 6 બે પેજ પડ્યા તમે જો તમારા પુસ્તકમાં આવી રીતે જોવો તમે બે પેજ પડ્યા છે 5 અને 6 બે પડ્યા ટીચરે હવે આજે આપણે કયો પાના નંબર લેવાનો છે તો કે 7 પાના નંબર 7 પૂરવાનો છે જેને નથી પૂર્યા જેને રહી જાય છે એ બધા કાલે રવિવારની રજા હતી એ બધાએ પૂરી લીધા હશે પાના નંબર આજે 7 6 માં આપણે ભ ભગત કા ભ સુધી પૂર્યું ને ચલો હવે આજે આપણે કયો પાના નંબર પૂરવાનો છે તો કે 7 6 6 પાના નંબર આપણે પૂર્યા ત્યાં કેટલા સુધીનો મૂળ અક્ષર આવ્યો તો કે ભ ભગત કા ભ સુધી હવે આજે એને આગળ એની આગળનો મૂળ અક્ષર તો તમે ગુજરાતી કલમ બોલો એમાં ભ ભમરડાના ભ પછી શું બોલો તો કે મ મગરનો મ પણ હિન્દીમાં મ મગરનો મ બોલાય નહીં શું બોલવાનું હિન્દીમાં તમારા પુસ્તકમાં મટર જો ના વટાણા આવે ને એનું ચિત્ર આપ્યું છે પુસ્તકમાં આપણને ચિત્ર સાથે આગળના પેજ પહેલા પેજ ઉપર સરસ મજાના કલમ આપેલો જ છે તો લખો મ મટર કા મ ઉપર લાઈન ફરજિયાત કરવાની તમારે ટપકા જોવાના પાછળના મૂળાક્ષર લખવાના બધું ફટાફટ કરી નાખવાનું અને મ તો તમને ખબર જ છે ગુજરાતી કલમમાં આવે છે એવી રીતે છે તે તમને લખતા આવડવો જોઈએ મ મટર કા જે રીતે તમે મૂળાક્ષર લખો ને ત્રણ મોટો અને ચાર લખો તો ત્યારે તમે લખો ત્યારે ઈ તમને ખબર જ હોવી જોઈએ છેક સુધી સાથે સાત મૂળાક્ષર લખાય ત્યાં સુધી તમારે ખોરતું જવાનું મ મટર કા મ મટર કા મ મટર એટલે શું થાય તો કે વટાણા એમ બોલતા જાઓ ને એટલે તમને ખબર પડી જાય કે ટીચર હિન્દીમાં કેવી રીતે બોલાવે છે ચલો મ પછી શું આવે ય યતિ કા ય યતિ કા હું કેમ અહીંયા બોલું છું એમ તમારે તમારા પુસ્તકમાં પૂરો ત્યારે આખી લાઈન જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી મૂળાક્ષરને બોલતા જવાનું ચલો ય પછી ર લખો બધાએ ર ચલો લખો બધાએ ય હવે ય પછી ર પછી જો આ કલમ આખો પૂરો થાય ને પછી આમાં ને આમાં તમારે કલમની ખાનાપૂર્તિ આવે ખાનાપૂર્તિ એટલે ફૂટતો મૂળાક્ષર હોય ક લખો હોય પછી ખ માટે ખાલી જગ્યા હોય પછી ગ અને ઘ લખેલું હોય પાછું જ તમારે લખવાનું હોય તો એ તમને ક્યારે આવડે જ્યારે તમને બધા મૂળાક્ષરો હું શીખવાડી દઉં અને એ તમને મોઢે લખતા આવે ને તો જ તમે કલમની ખાનાપૂર્તિ લખી
એક વાર આપણે આખા સ્વર અને વ્યંજનો બે શીખી ગયા છીએ. શરબત કાશ થઈ ગયું. હવે શરબત કાશ પછી કયો સ્વર લેવાનો?
ઉપર લાઈન ફરજિયાત કરવાની
લખો જ્યારે આખો કલમ લખવાનો હોય ત્યારે ખાલી એટલું જ લખવાનું હિન્દી કલમ લખો આ તો આપણે મૂળાક્ષર આટલા લીધા છે એટલે એવી રીતે સૂચના માંગી છે હવે નોટ પર તમે લખો એમાં તમારે વચ્ચે લાઈન મારવાની જરૂર નથી સિંગલ લાઈનની નોટ છે એમાં છૂટા મૂળાક્ષર તમારે લખવાના અને પછી નીચેની એક લાઈન છોડી દેવાની પાછી નીચેથી લખવાનું ચાલુ કરવાનું ચલો હવે એક વાર શીખી ગયા પુસ્તકમાં લખ્યું પુસ્તકમાં સાક્ષાત્કાર તમને પીડા એટલે હવે આમાં ફટાફટ જ તમને આવડવું જોઈએ ચલો પછી ઘરે તમે હોય ત્યારે તમારે આગળ આગળ બધું ગોવાઈ સ્વરો શીખા પછી આખો કલમ આપણે શીખી ગયા આગળ પેલા પેજ ઉપર એક વાર તો શીખી ગયા છે આ તો આપણે પુસ્તકમાં પૂરીએ છીએ એટલે રિવિઝન ચાલુ છે પણ તમારે તમારા ઘરે ચાલુ જ રાખવાનું છે ટીચરે લખાયું મેં લખ્યું તમને આવડી ગયું એમ નથી મૂકવા રાખું એટલે બધું ભૂલી ગયા ચલો બસ ની લેકુ બચાઈ બચન કાવ ચલો નીચે થી નમ નાની ક
લગ્ન ર પત્ર કાત્ર અને છેલ્લે શ્ર શ્રવણકાર શ્ર પુસ્તકમાં પુરાય ત્યારે આખી લાઈન બોલી જ ગઈ છે તૈયાર રાખવાનું છે કે ક્યાં ટીચર શું બોલ્યા છે ચલો બધા અંદર પર લખાય બરાબર વ્યવસ્થિત લખાણા છે જોઈ લો ન લખાણા હોય લખીને દેવીની નાખું છું જેને હજી પુસ્તક લેવાના બાકી હોય તે લઈ લેજો અને મેં જ્યાં સુધી પુરાયું છે ત્યાં સુધી તમને ન ખબર પડે તો મમ્મીને ખબર જ હોય પુસ્તક લઈને ત્યાં સુધી પૂરું કરવાનું છે પાના નંબર 7 સુધી અને હોમવર્ક પુસ્તકમાંથી જ અપાય છે એટલે પુસ્તકનું તમે પુસ્તક ન લીધા હોય તો લઈ લેવાના અને લઈને પૂરા કરવાના છે ટીચર અહીંયા જેટલું પુસ્તકમાં પુરાવે તે તમારે સાથે સાથે પૂરવાનું છે અને નોટબુકમાં લખાવે એમાં લખતું જવાનું છે ચલો હવે થઈ ગયું તો હવે આપણે એકવાર આખો કલમ ખોલીએ તમારે જુઓ પહેલા પેજ ઉપર પાના નંબર 2 ઉપર ઉપર સ્વર અને નીચે વ્યંજન બે આપેલું છે હવે હું અહીંથી બોલાવતી જાઉં તમારે ત્યાં આંગળી રાખવાની છે તમારે આંગળી રાખવાની હું બોલાવીશ તો તમને ખબર પડશે કે આને આ કહેવાય આને આ કહેવાય ખાલી આંગળી ફેરવવા નથી કે ટીચર બોલે છે આપણે આંગળી ફેરવો પેલા સ્વરો પછી શું બોલશો વ્યંજન એટલે મારી સાથે સાથે બોલતા જજો અ અજગર કા અ પછી શું બોલવાનું આ આમ કા આ ઈ ઈમારત કા ઈ ઈ ઈક કા ઈ ઉલ્લુ કા ઉ કોયલા ઉલુકા ઉનકા ઉ રૂષી કારુ રૂષી કારુ કેટલાને રૂપ લગતા નથી આવડતો આવડે હવ અવનવ જો ઓપી
औ औरस का औ अंबाड़ी का अम तुम्हारा पुस्तक में ईंडा का चित्र आपे मुझे તમારે ઘરે મમ્મી પાસે બે કલમ આખો તમારે